गणित धोरण सात स्वाध्याय 8.3 दाखलो छे सातमो चोक में कैल्शियम कार्बन ऑक्सीजन नो गुणोत्तर 10:3:12 छे तो चोक में कार्बन नी टकावारी शोधो अने बीजू छे चोक में कार्बन नु वजन 3 ग्राम होय तो चोक नु वजन शोधो। सौ प्रथम आपणे चोक में कैल्शियम कार्बन अने ऑक्सीजन एनो गुणोत्तर 10:3:12 लख्यो। हवे शुं करवानुं तो के हवे त्रणेयनो सरवाळो करीए बराबर। सौ प्रथम गुणोत्तरनो चलो सौ प्रथम आपणे सरवाळो करीए 10 + 3 + 12 बार ज छे ने કેટલા થાય 2 ને 3 ને 0 એટલે 5 1 અને 1 એટલે 2 25। હવે તમને આગળ પ્રશ્નમાં કીધું છે કે ચોકમાં કાર્બનની ટકાવારી શોધો, શું શોધવાનું છે ચોકમાં કાર્બનની ટકાવારી કઈ રીતના શોધાય? કાર્બનની ટકાવારી એટલે આ કાર્બન કેટલા છે 3 બરાબર। જો તમને કેલ્શિયમની ટકાવારી શોધવાની કહે તો 10 લેવાના કાર્બનની કીધું। કાર્બનની ટકાવારી એટલે 3 જો કાર્બન બીજા નંબર ઉપર છે એટલે 3 છેદમાં સરવાળો 25 ટકાવારી છે એટલે 100 25 4 100 25 25 જાય અને ઉપર આવ્યા 3 અને 4 3 4 12 ટકા બરાબર। તમારે હવે સેમ ટુ સેમ આપ્યું નથી ચોપડીમાં પણ કેલ્શિયમની ટકાવારી આવડી જશે ને અહીંયા અને ઓક્સિજનની ટકાવારી શોધવાની છે। અત્યારે જ મને કહેજો ઓક્સિજનની ટકાવારી બરાબર। ઓક્સિજનની ટકાવારી કઈ રીતના આવશે ખબર પડશે? કેલ્શિયમની ટકાવારી તો 10 લેવાનું છેદમાં 25 ગુણ્યા 100 બરાબર। હમણાં જેને આવડે એ આવજો કરવા, આપણે અત્યારે આગળનો દાખલો કરીએ। ચોકમાં એમાં બીજું પહેલું હતું હવે એમાં બીજું છે, શું કહે છે રકમમાં કે કાર્બનનું વજન ચોકમાં કાર્બન વજન 3 ગ્રામ નું વજન 3 ગ્રામ છે ના 3 ગ્રામ બરાબર। કાર્બન નું વજન 3 ગ્રામ છે ને અહીંયા આપણે શું કીધું કે ચોકમાં કાર્બન 12% છે તો 12% એ 3 ગ્રામ થયા ને હે, તો ચોકનું વજન શોધો તો ધારવાનું આપણે ચોકનું વજન ધારીએ, ધારો કે ચોકનું વજન 1 ગ્રામ છે। હવે હું કામ આપણે ચોકના ચોકમાંથી 3 ગ્રામ કાર્બન છે અને ચોકના 12% કાર્બન છે તો બે એક જ થયું ને, તો ચોકના 12% બરાબર 12% કાર્બન, ચોકના 12% શું છે કાર્બન એટલે કેટલું છે 3 ગ્રામ, ચોકના 12% એટલે ચોકના 12% એટલે x ના 12% બરાબર 3 x ના 12% એટલે 2 નો ગુણાકાર છેદમાં 100 ગુણ્યા બરાબર 3 બરાબર। હવે x એમ ને એમ 3 ને એમ ને 100 સામે જવા દો ગુણ્યા 100 છેદમાં 12 3 4 12 3 3 જાય 25 4 4 4 જાય કેટલા આવ્યા 25 ગ્રામ આ શું આવ્યું 25 ગ્રામ ચોકનું વજન અક્ષરો મોટા કરું કે તમને એકદમ આરામથી દેખાય, આવડી જશે? જરાક રીત આવડી જાય ને તો કાંઈ ગોખવાની જરૂર નથી, સ્ટેપ બાય સ્ટેપ આવડી જશે। અને ગણિત છે ને બોલે છે, જો તમે સાંભળો તો બોલે છે, જરીક શીખો તો તમને ડબલ શીખાડે। ચલો કેલ્શિયમની ટકાવારી ને ઓક્સિજનની ટકાવારી કેને શોધવા આવી આવી જવાલો, આવી જવાલો પહેલા કોણ આવશે કેલ્શિયમની પછી કોને આવું એ પણ તૈયાર રહીએ, આપ્યું નથી પણ તમને ખાલી શીખવા માટે કેલ્શિયમની ટકાવારી
हाँ प्रश्न चिन्ह की नख दस हाँ 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 चालीस केटला टका थिया हाल पछी नु कोण आवे कैल्शियम नु पछी ऑक्सीजन नु ऑक्सीजन केटला छे बार बार छे ने हाल कोण आवशे केने आवू छे ट्राई करवा हेलो रेखा आवे ઉપર કેટલા વધ્યા ચાર અને બીજું હું વધ્યું બાર તો અહીં નીચે મૂકી દે બરાબર બાર ગુણ્યા ચાર બાર ચાર અડતાલીસ અડતાલીસ ટકા ટકાવારી લખ પેલા હા વેરી ગુડ ટકાવારી એમને બેટા ટકા નિશાની જ કર ખાલી હા રેડી હાલો અડતાલીસ ટકા હાલો દાખલો થઈ ગયા વધારે છે પણ પ્રેક્ટિસ માટે